આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ થયો છે, જેમાં રાજ્યમાં આશરે 2 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આજરોજ વાઘોડિયાની ડોક્ટર એનજી શાહ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજરોજ વાઘોડિયાની ડોક્ટર એનજી શાહ સ્કૂલ ખાતે ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષાની શરૂઆત થઈ છે, જેમાં આશરે 650 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. અને જે ઉત્સાહ અને ઉલ્લાસથી પ્રફુલ્લિત થઈ પરીક્ષા આપે તેવી વાલીઓ અને શિક્ષકોની પ્રાર્થના સાથે આશીર્વાદ વિદ્યાર્થીઓ સાથે હોય છે, જેને લઈ વાલીઓ ખૂબ ચિંતિત હોય છે. કારણ કે આ પરીક્ષા બાળકના ભાવિ માટે બેઝિક ડિગ્રી સમાન હોય છે. ત્યારે આજરોજ વાઘોડિયાની ડોક્ટર એનજી શાહ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. નમસ્કાર. ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ વાઘોડિયાના આચાર્ય તરીકે શ્રી તેજસભાઈ ત્રિવેદી, એટલે કે હું, ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જનાર સર્વે વિદ્યાર્થીઓને શાળા વતી, ગુરુજનો વતી અને તમામ ગુજરાત રાજ્યના બોર્ડના પ્રતિનિધિઓ વતી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. તેમના પેપર સારા જાય તેવી શુભકામના. આ બોર્ડની પરીક્ષા 2 વર્ષ બાદ લેવાઈ રહી છે. અત્યાર સુધી બાળકોએ ખૂબ કપરી પરિસ્થિતિમાં કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ લીધું છે. વાલીઓ પણ ખૂબ જ ચિંતિત છે, પરંતુ ગુરુજનોને ખૂબ વિશ્વાસ છે કે બાળકો આ પરીક્ષારૂપી યુદ્ધને પણ સફળતાથી પાર કરશે. વાલીશ્રીઓને પણ વિશેષ જણાવવાનું કે તેઓ બાળકોની ચિંતા કરે છે, પરંતુ તેમને માનસિક ચિંતા, ટેન્શન થાય એવા અપેક્ષાઓ ન રાખે અને બાળકને સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેવા દે. બિલ્ડિંગની અંદર વાલીઓ ન પ્રવેશે તો જ વિદ્યાર્થી સ્વસ્થ રીતે પરીક્ષા આપી શકે છે. અન્ય સમાજના નાગરિકોને પણ વિનંતી કે આ પરીક્ષાઓ દરમિયાન ધોરણ 10 અને 12ના બાળકો પોતાના પરીક્ષા સ્થળ પર જવા માટે ક્યાંય અટવાયેલા જોવા મળે અથવા એની હોલ ટિકિટ ક્યાંય રખડતી ભટકતી જોવા મળે તો મહેરબાની કરીને આવા પરીક્ષાર્થી બાળકોને ખૂબ મદદરૂપ થજો. આ મદદ છે એ એમના વર્ષને બગડતું બચાવી શકે છે, તેમનું પ્રશ્નપત્રના સ્થળ પર એ સમયસર પહોંચી શકે છે. ફરીને તમામ બાળકોને પ્રમાણિકતા, પ્રસન્નતા અને ઉત્સાહ સાથે આ પરીક્ષા આપે તેવી શુભકામના. બીજું સાહેબ, કે અહીંયા આગળ સીસીટીવી કેમેરાની બી સુવિધા છે તો બાળકોને કોઈ તકલીફ? અહીંયા તો 650 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10ના પરીક્ષા આપી રહ્યા છે અને 25 બ્લોકમાં પૂરેપૂરી સીસીટીવી કેમેરાથી આ શાળા સજ્જ છે, એટલે અહીં બાળકોને સુરક્ષાને લગતી, સ્વસ્થતાને લગતી અને પ્રામાણિકતાને લગતી કોઈ પણ ચિંતા આ સ્થળ પર તો કરવાની જરૂર નથી. ગુજરાતની અંદર કેટલા બાળકોનું ભવિષ્ય? ગુજરાતની અંદર આશરે 2 લાખ વિદ્યાર્થીઓ આજકાલ પરીક્ષા આપી રહ્યા છે અને આ બધા જ બાળકો છે તેમને અમારી શુભેચ્છા છે.